दाहोद जिल्लाना गरबाड़ा तालुकामां आवेल चंडला गाममां जेमां 133ना धारासभ्य चंद्रिकाबेन बारिया अने गुजरात राज्य महिला कोंग्रेसना जैनीबेन ठुमणना अध्यक्ष स्थाने आ महिला संमेलननुं आयोजन करवामां आव्युं हतुं। आ महिला संमेलनना कार्यक्रममां रांधण गैस, पेट्रोल, डीजल तेमज रोजिंदी चीज वस्तुओना भाव वधाराना कारणे महिलाओनुं बजेट खोरवायुं छे ते माटे वधती जती मोंઘવારીના કારણે સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। મહિલા સંમેલનના કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ પ્રમુખ શ્રી જેનીબેન ઠુમણ ભાજપ સરકાર પર સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કુપોષિત બાળકો તેમજ કુપોષિત ગર્ભવતી માતાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। કાર્યક્રમમાં કોંગ્રેસ રૂપાલીબહેન પરમાર, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવીયાડ, તાલુકા તેમજ જિલ્લા કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો અને गरबाड़ा तालुकाना गामोमांथी मोटी संख्या में महिलाओं अने ग्रामजनों उपस्थित रह्या हता। दाहोद जिल्लाना गरबाड़ा तालुकाना महिला संमेलनना आयोजनना भागरूपे 133 विधानसभा मतविस्तारना धारासभ्य चंद्रिकाबेन बारिया तेमज दाहोद जिला महिला प्रमुख रूपालीबेन परमारना बहु मोटा साथ सहकार साथे आ संपूर्ण कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। રસોડાના બજેટ ખોરવાઈ ગયા છે, મોંઘવારી અત્યારે ચરમ સીમાએ પહોંચી છે, સુરક્ષાની વાતો કરતી ગુજરાત સરકાર આખા રાજ્યમાં ક્યાંય બહેનોની સુરક્ષા માટે ચિંતિત નથી, રોજ રોજ બરોજ નવા નવા બહેનોને સતાવતા, બહેનોને મૂંઝવતા, બહેનોને પજવતા, બળાત્કારના કિસ્સાઓ ક્યાંક એને શોષણના કિસ્સાઓ ક્યાંક અપહરણના કિસ્સાઓ આ દિવસે ને દિવસે વધતા જાય છે, ત્યારે સુરક્ષા અને સલામતી માટે પણ ગુજરાતની બહેનો માટે ચિંતા કરવી પડે, જે ખૂબ ગંભીર વાત કહી શકાય। જ્યારે ચૂંટણી આવે ત્યારે મુદ્દાઓ, હિન્દુ મુસ્લિમના મુદ્દાઓ, મંદિરના મુદ્દાઓ, મસ્જિદના મુદ્દાઓ, આવા અર્થ વગરના કે જેમાં પ્રજાને કોઈ ફાયદો નથી થતો, પ્રજાને પોતાના પેટના પાટા બાંધીને ગુજરાત ચલાવવું પડે છે, ત્યારે આ મુદ્દાઓથી પ્રજાને ભરમાવી ભટકાવી અને ભારતીય જનતા પાર્ટી જે ભાગલા પાડ અને રાજકારણની નીતિથી પોતાની સત્તા ટકાવવા માટે ખૂબ આતુર છે, પણ આ વખતે કેવા માગીશ દાવતની ધરતી ઉપર રાહુલજી પધાર્યા ત્યારે જે પ્રમાણેનો લોકોનો આવકાર હતો, ઉત્સાહ હતો, એ જ ઉત્સાહ આજે બહેનોમાં પણ અહીંયા ચંદલા ગામે જોવા મળ્યો છે, ત્યારે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ બહેનોએ જીતદાર કરી દીધો છે। 2022માં ભારતીય જનતા પાર્ટીની સરકારને મૂળમેં થઈ ફેરી ફેંકવાની છે, ગુજરાતમાં જે સત્તાના સપના સેવી રહી છે ભારતીય જનતા પાર્ટી, મોટી પ્રમાણમાં સીટો લાવવાના આ સપનાઓ એ સફળ નહીં થવા દે અને 2022માં ભારતીય જનતા પાર્ટીનું મૂળ માથું। શૈલેષ રાઠોડ, વી ઇન્ડિયા ન્યૂઝ, દાહોદ।